हेलो मित्रों, छेल्ले આપણા ત્રીજા ચેપ્ટરની બધી જ થિયરી જોઈ નાખી હતી. હવે દાખલાની વારી છે, તો આપણે હવે વન બાય વન દાખલાઓ જોઈશું. જે સારા એવા દાખલાઓ છે, આઈએમપી દાખલાઓ છે, એને હું ગણાવવાનો પ્રયત્ન કરીશ. બરોબર, તો ચલો સૌ પ્રથમ 3.1 दाखलो जुओ. 3.1 रकम हूँ लगते नहीं, चौपड़ी तमारे बाजू में राखजो, अथवा तो रकम तमने स्क्रीन पर देखाय छे, ए जरा ध्यान थी जुओ. उदाहरण 3.1 शू ह दाखला में जुओ. तो 1.5 एम्पियर नु वहन करता हूँ आलियो आपने प्रवाह लियो. तमारे हमेशा हूँ करवानो कि जे जे वस्तु रकम में आलेली होय ए वस्तु लखी काढ. 1.5 एम्पियर प्रवाह वहन करता अने 1 × 10⁻⁷ मीटर स्क्वेर क्षेत्रफल, 1 × 10⁻⁷ मीटर वर्ग जेटलू क्षेत्रफल धराता एक तार माथी वहन पामता इलेक्ट्रॉन माटे सरेराश ड्रिफ्ट वेग वीडी शोधो. ड्रिफ्ट वेग शोधवानो छे. अने बीजू आपणे हुं कीधेलू, बीजू कई कीधेलू? तो हाँ कीधेलू छे. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. એક પરમાણુ એટલે એક ઇલેક્ટ્રોન, એક પરમાણુ એટલે એક ઇલેક્ટ્રોન. આ વાક્યનો અર્થ શું થયો? આપણે એવું ધારણ કીધું કે દરેક કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. એક પરમાણુ એટલે એક ઇલેક્ટ્રોન. એટલે હવે અર્થ શું થાય? એક પરમાણુ એટલે એક ઇલેક્ટ્રોન. બરોબર, ખબર પડી આ વાત. હવે કોપરની ઘનતા દીધેલી આપણને, ઘનતા રો સીયુ, કોપર સીયુ 9 × 10³ કેજી પ્રતિ મીટર ઘન. અને બીજો પરમાણુ દળાંક કેટલો આવે? પરમાણુ દળાંક, દળાંક કેટલો આવે? દળાંક એ 63.5 યુ, યુનિફાઈડ. યાદ ને તમે કેમિસ્ટ્રીમાં આવો, AMU અથવા યુ, એટોમિક માસ યુનિટ. ચલો દળાંક આલેલું, બધું આલી દીધેલું આપણને. ચલો ગણતરી કરીએ. હેડો ડ્રિફ્ટ વેગ શોધો. અમારા આટલી જ વસ્તુ અમારા જોડે આલેલી હે. ચલો વિચારો, ડ્રિફ્ટ વેગ કઈ રીતના શોધીશું? તો આપણને ખબર, ડ્રિફ્ટ વેગનું એક સૂત્ર હતું યાર, યાદ કરો. વીડી એટલે વીડી, અથવા સોરી આવું નતું સૂત્ર, આઈનું સૂત્ર હતું. Ne into Vd into A. આવું સૂત્ર હતું, Ne into Vd into A. આઈ નું આવું સૂત્ર હતું. Vd ને કરતા પણ શું થાય? આઈ અપોન Ne A. ચલો બરોબર. હા તો આઈ આલેલો હો, એ આલેલો હો, ઈ તો ખબર જ છે, પણ હાડું એન નહીં આલેલું યાર. શું કરશો? એન શોધવો પડશે, સંખ્યા શોધવી પડશે. હું શોધવું પડશે, સંખ્યા શોધવી પડશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ શોધવી પડશે. તો આપણે શું કરીશું? કોપર આટલો આલેલો, એનું દળાંક આટલું હોય. હવે આપણે આ કોપરમાં કેટલા પરમાણુ હશે એ શોધીશું પહેલા. અને જેટલા પરમાણુ એટલા ઇલેક્ટ્રોન, જેટલા પરમાણુ એટલા ઇલેક્ટ્રોન મળી જશે. મતલબ આપણે શું શોધવાનું? કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા, કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા શોધવાની છે આપણે. બરોબર, ચલો કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા આપણે શોધી કાઢીએ. તો તમને ખબર જ હશે કે કેમિસ્ટ્રીમાં વસ્તુ આવે જ છે વાસ્તવમાં. એક મોલ એટલે આટલું અણુભાર જેટલું વજન, બરાબર 6.022 × 10³ ઘાત પરમાણુ. બરાબર, એક મોલ એટલે આ થાય, એક મોલ એટલે આ એ થાય. બરાબર, પણ આ સોરી યુમાં ના થાય, ગ્રામમાં થાય. આમાં થાય ગ્રામમાં થાય, આમાં થાય ગ્રામમાં થાય. તમને ખબર હે, એક મોલ એટલે તેના અણુભારનું ગ્રામમાં વજન. યાદ જ નહીં, કેમિસ્ટ્રી યાદ કરો. એક મોલ એટલે તેના અણુભારનું ગ્રામ, અણુભાર આટલો હ, દળાંક અણુભાર એનો, એનું ગ્રામમાં વજન એટલે આ ગ્રામ. અને એક મોલમાં જેટલા પરમાણુ હોય તો આટલા, મતલબ આટલામાં આટલા પરમાણુ છે.
મારા તો આટલામાં શોધવાના હા, મારા તો ચેલા શોધવાના, ચેલા શોધવાના, 9×10 ત્રણ ઘાતમાં શોધવાના હા. તો લખી કે ત્રિરાશિનો ઉપયોગ કરે તો ભાઈ આટલામાં આટલા હોય તો 9.9×10³ કેજી, પાછું કેજી એ રહ્યું હું કયા એકમ કેજી, એટલે આપણને કેજી એટલે 10³ ગ્રામ, ગ્રામમાં કેટલા, ચલો ખબર પડી કે નહીં યાર ભાઈ, આટલા ગ્રામમાં આટલા હોય તો આટલા ગ્રામમાં કેટલા, બરોબર આલેલું જ છે આપણને બરોબર, પણ કેજીને આપણે ગ્રામમાં ફેરવ્યા ખાલી કેટલા, બસ હવે ચોકડી ગુણાકાર કરો એટલે જવાબ રેડી. તો પરમાણુની સંખ્યા બરાબર 9×10⁶ × 6.022×10³² ભાગ્યા 63.5. એક મૂલ ધ્યાનમાં લાય, એક મૂલ તમે ખાલી એમને લખ્યા આટલા ગ્રામ તો આટલા, તો આટલા ગ્રામ તો કેટલા બરોબર, બસ આનું સાદુરૂપ આપો, આપણો જવાબ રેડી થઈ જાય. તો આનો આપ સાદુરૂપ આપો તમે તો કેટલો જવાબ આવે, ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ આપણો, ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું હું. તો કંઈક 8. આટલો કંઈક જવાબ આવો, 8.5×10²² ઘાત આવે છે બરોબર, આટલી સંખ્યા આવે. પણ આ સંખ્યા કેટલા પ્રતિ મીટર ઘનમાં, કેટલા પ્રતિ મીટર, કેમ, કારણ કે આ જે વજન હતું, આ સોરી દળ હતું, એ પ્રતિ મીટર ઘન હતું, દેખાયા, પ્રતિ મીટર ઘન હતું, મતલબ આ પરમાણુ સંખ્યા પણ હમો મળી પ્રતિ મીટર ઘનમાં જ મળી કે ભાઈ બરોબર. તો આ તો ચલો સંખ્યા એટલે સંખ્યા ઘનતા આપણને મળી, સંખ્યા ઘનતા કદ હોય તો સંખ્યા ઘનતા આપણને મળી ગઈ, બસ આનો ઉપયોગ કરો તમે આ સૂત્રમાં. તો વીડી બરાબર આઈ, આઈ કેટલા, 1.5 જુઓ, 1.5 એમ્પિયર આલેલા અપોન એન, એન ચેલા શોધ આપણે આટલા 8.5×10², ઈ એટલે 1.6×10⁻¹, તો ખબર જ છે, અને ગુણ્યા એ કેટલા, એ કેટલા, 1×10⁻¹, બસ આનું સાદુરૂપ આપી દો તમે, તો સાદુરૂપ આપો એટલે કંઈક આટલો જવાબ આવશે જ બરોબર, આટલો જવાબ આવશે 1.1×10⁻³. પણ આ વેગ, વેગનો એકમ કયો, મીટર પ્રતિ સેકન્ડ બરોબર, મીટર પ્રતિ સેકન્ડ, આટલો જવાબ આવે છે. આ આપણો જવાબ આવી ગયો રેડી. તો પહેલો દાખલો ડ્રિફ્ટ વેગ શોધવાનો, હવે દેખો ડ્રિફ્ટ વેગની સરખામણી કરવાનું કીધેલું હો બરોબર, ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરો અને પ્રકાશની ઝડપ સાથે સરખામણી કરો, એ બધી વાત કરીએ, પણ એ બધું આપણે ખાસ જરૂર નહીં, પૂછાય તો ફક્ત આટલું જ પૂછાય. સરખામણી કરવી મતલબ કુન નાનું હોય કુન મોટું એ નક્કી કરવું, તો આ નાનો જ છે ભાઈ, આ વેગ કેવો, નાનો જ છે વેગ, આ ઉષ્મીય ઝડપ કરતા પણ નાનો હોય, પ્રકાશની ઝડપ કરતા નાનો, પ્રકાશની ઝડપ કરતા તો બહુ નેનો, પ્રકાશની ઝડપ કરતા તો બહુ નેનો, અને ઉષ્મીય ઝડપ કરતા પણ નાનો છે બરોબર, ખબર પડી. ચલો 3.1 ખબર પડી ગઈ તમને વ્યવસ્થિત. ચલો 3.2 એવો છે કે ના પૂછાય એવો દાખલો, આપણે મોટાભાઈ ગણતરીવાળા દાખલા પૂછાય, પણ આ તો પૂછાય એવો નહીં, આ તો વાક્ય આધારિત કંઈક પ્રશ્નો પૂછેલા બરોબર, તો આ પણ પૂછાવાની સંભાવના નહીવત. આપણે સારા એવા દાખલા જોવાના કે જે પૂછાતા હોય અને સંભાવના ધરાવતા હોય પૂછાવાની. ચલો એના પછી દાખલો જોઈ લઈએ, સારો એવો આઈએમપી દાખલો કહી શકાય, 3.3 અને 3.4. 3.4 તો પૂછાઈ ગયેલો, 3.4 તો છેલ્લા બોર્ડમાં પૂછાઈ ગયેલો હતો, 2019ના બોર્ડની એક્ઝામ, સોરી 2020ના બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો આ દાખલો 3.4 બરોબર. ચલો 3.4 પર તો પછી જઈશું, પહેલા 3.3 જોઈ લઈએ. દસ ચાલો શું શું આલેલું સ્વાધ્યાય ઉદાહરણ 3.3. ચલો એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં જો રકમ હું વાંચી રહ્યો હું, ચોપી રાખજો તમારી જોડે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રમતાનનો ઉપયોગ થાય, ટોસ્ટર તમને ખબર ને ગરમીના લીધે ગરમ કરો,
જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર થાય છે ત્યારે ઓરડાના તાપમાને ઓરડાનું તાપમાન કેટલું આવ્યું 27°C. આ વસ્તુ યાદ જ રાખી લો. ઘણી જગ્યાએ એવું કીધું કે ઓરડાના તાપમાને એટલે સમજી જ જવાનું કે ભાઈ 27°C છે, કારણ કે ઓરડાનું સામાન્ય તાપમાન કેટલું 27°C આપણા શરીરની નજીકમાં. વાત ખબર પડી? હવે 27°C તાપમાને અવરોધ કેટલો? તો 27°C તાપમાને અવરોધ આપણને આલેલો હોય 75.3 ઓહ્મ. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે ગરમ કરવામાં આવો, મતલબ અવરોધને બધું હાલવામાં આવે, આ શું કહેવાય, પ્રવાહને બધું, વોલ્ટેજને બધું, તો ગરમ થાય હ, તો ગરમ થાય હ, તો કેટલું થ ગરમ એ શોધવાનું. મતલબ આપણને આલી દીધેલું હોય T1 અને પૂછ્યું T2 કેટલો થ, કહેવાનો મતલબ ખબર પડી ગયો, T2 કેટલો થ એ આપણે પૂછ્યું હ. અને બીજું શું આલેલું હોય, નિક્રોમ સાથે સંકળાયેલા તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનું તાપમાન ગુણાંક શોધો, સોરી તાપમાન ગુણાંક આલેલું હોય, તાપમાન ગુણાંક એટલે આલ્ફા, યાદ ને આલ્ફા હતું 1.70 × 10⁻⁴ °C ઇન્વર્સ આપણને આલી દીધેલું, બરોબર. આટલી વસ્તુ ચલો આલી, બીજું રકમ તો પૂરી થાય. હવે આ મારે ગણવો છે, આ મારે ગણવો છે દાખલો, શું કરીશું આપણે? તો આપણે એક સૂત્ર હતું યાદ હોય તો, જ્યારે તાપમાનમાં ફેરફાર થતો હોય તો અવરોધમાં પણ થોડો ઘણો ફેરફાર તો થાય, તો અવરોધ અને તાપમાન માટેનું એક સૂત્ર હતું યાદ હોય તો તમને. આ પહેલો અવરોધ આલેલો એટલે આપણે મને કહીશું R1, પણ પ્રવાહ આપવાથી અવરોધ બદલાય, મેં તમને કીધું કે ગરમ થવાથી અવરોધ બદલાય, T2 એ અવરોધ અલગ હશે. તો તમે જુઓ રકમમાં આપણને સાઈડમાં પ્રવાહ અને વોલ્ટેજ પણ આપેલા, વોલ્ટેજ કેટલો આવેલો 230 વોલ્ટેજ અને પ્રવાહ કેટલો આવેલો આપણને 2.68 એમ્પિયર. મતલબ આનો ઉપયોગ કરીને આપણને જે અવરોધ મળશે એને R2 કહીશું. ફરીથી હું તમને સમજાવી દઉં આખી ઘટના. ટોસ્ટર હ મારા જોડે, એના અંદર નિક્રોમ તાર, ઓરડાના તાપમાનનો અવરોધ કેટલો? આટલો નિક્રોમ તારનો અવરોધ આટલો, બરોબર. ઓરડાના તાપમાનનો મીટ કીધું T1 અને એ સમયે જે અવરોધ હતો એને કીધું મેં R1, બરોબર. ચલો આ તો થઈ T1ની વાત. હવે આપણે વોલ્ટેજ આપ્યો, કારણ કે મારે ટોસ્ટરને ચાલુ તો કરવું પડે, કોમ તો કરવું પડે. વોલ્ટેજ આપ્યો, સ્વિચ ચાલુ કરી, પ્રવાહ જ્યો, આના લીધે અવરોધ વધશે અને બીજું તાપમાને વધશે. તો આ R2 કેટલો મળશે મને, મતલબ અવરોધ કેટલો વધે એ શોધવાનું હ, અને તાપમાન કેટલું એ શોધવાનું. વાસ્તવમાં આ તો આ જ શોધવાનું હ, પણ આનો કઈ રીતે મળશે? તો આનો ઉપયોગ કરીને, એટલે પહેલાં મારે R2 શોધવું પડશે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ, R2 બરાબર R એટલે V અપોન આઈ, વી કેટલો 230, આઈ કેટલો 2.68, ગુણોત્તર લો કેટલો આવે, જવાબ ચલો આવો, જવાબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો ચલો આવો, તો આટલો કંઈક આવો 85.8 ઓહ્મ, બરાબર 85.8 ઓહ્મ આવે છે. ચલો હવે આપણું સૂત્ર અવરોધનું પેલું યાદ કરો, અવરોધ અને તાપમાન વચ્ચેનું સૂત્ર, R2 બરાબર R1 1+α T2 − T1, યાદ કે નહીં આ સૂત્ર? અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે લખીધું. R2 મને મળી ગયો, R1 મને ખબર જ છે, 1 ખબર હે, આલ્ફા ખબર હે, T2 શોધો અને T1 આલેલો હ, બસ શોધી નાખો એટલે કોમ પૂરું આપણું, બરોબર, શોધી કાઢો ને કોમ પૂરું. પણ પહેલાં તો મને થોડું વ્યવસ્થિત બનાવી દઈએ, બધું આમાં કિંમત મેળવવા બધું પસંદ કરવા જઈશું ને તો થોડું લાંબુ થઈ જાય, તો જો થોડું વ્યવસ્થિત બનાવી દઈએ આપણને. R2 હું એમના એમ રાખું, R1 હું ગુણી નાખું અંદર, R1 હું કરું ગુણી નાખું, R1 ગુણી નાખું ને
આર ટુ એમ ના એમ આર વન ને ગુણી નાખો, આર વન વત્તા આર વન આલ્ફા ટી ટુ માઇનસ ટી વન. બરોબર, આર વન નું આ બદલાઈ લઉં, આર વન નું આ બદલાઈ લઉં, ટુ થાય આર ટુ માઇનસ આર વન. બરોબર, આટલું વધશે આર વન આલ્ફા ટી ટુ માઇનસ ટી વન. બરોબર, આ વધશે. હવે હું કરું આર વન આલ્ફાના નેચર લઈ દઉં, ટુ થશે, આવું બનશે. આ ઉપર આર ટુ માઇનસ આર વન એમ નાઈ નેચર હું લઈ દઉં તો આર વન આલ્ફા, અને આટલું વધશે. જો આર વન આલ્ફા નેચર ટી ટુ માઇનસ ટી વન વધશે, ટી ટુ માઇનસ ટી વન વધશે, ટી ટુ માઇનસ ટી વન. બરોબર, આવું સૂત્ર લઈ દીધું આપણે. બસ હવે કિંમત મેળવો એટલે જવાબ રેડી. ટી ટુ માઇનસ ટી વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ જેટલા, આર ટુ જેટલા આપણે શોધે જેટલા 85.8, આર વન જેટલા હતા તો 75.3 ભાગ્યા, આર વન જેટલા હતા 75.3, અને આલ્ફા જેટલા આલ્યા હતા આપણને 1.70 × 10⁻¹. બસ આનું સાદુરૂપ આપેલ આપણો જવાબ રેડી, સાદુરૂપ આપેલ આપણો જવાબ રેડી. તો ચાલો 85.8 માં 75.3 જાય તો ચાલો વધ્યું, 85.8 માં 75.3 જાય ચાલો વધ્યું, તો 10.5, અને નેચર 75.3 × 1.70, ચાલો જવાબ આવો તો 128.01, 128.01 × 10⁻¹. હવે આનું સાદુરૂપ આપો, તો સાદુરૂપ આપે તો કંઈક જવાબ મળી જાય આપણને, કંઈક આટલો મળે 820°C, આટલો જવાબ મળી જાય. કોના બરાબર મળે? ટી ટુ માઇનસ ટી વન બરાબર મળે. પણ આપણે ટી ટુ શોધવાનું, તો ટી ટુ કરતા બનાવો, ટી વન પેલી બાજુ 820 વત્તા ટી વન, ટી વન જેટલા હતા 27, ટી વન જેટલા હતા 27, 27 મિલ દો, કેટલું વધે 820 × 47°C, ટી ટુ આપણને મળી જાય છે. તો આપણો જવાબ પૂરો. તો આ દાખલો આઈએમપી, આ દાખલો કેવું આઈએમપી છાવણી શક્યતા ધરાવતો દાખલો છે. બરોબર, હવે બેક ટુ બેક આપણે એના પછીનો નેચરલો દાખલો જોઈએ. ઉદાહરણ 3.4 જે પૂછાઈ ગયેલો દાખલો ગઈ બોર્ડની એક્ઝામ 2020. શું કહેવા, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. બરફના તાપમાને મતલબ ઠંડા, વરાળના તાપમાને મતલબ ગરમ, એટલે ઠંડામાં ગરમ થયું એટલે 5.23 થયું. બરોબર, ખબર પડી આ વાત. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં મતલબ ગરમ જગ્યા હોય એ હોટ બાથ કહેવાય ડુબાડવામાં આવે છે, ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહ્મ મળે છે. તો બાથનું તાપમાન ગણો, એટલે કોઈ બાથમાં કોઈ પાણીમાં ડુબાડવામાં આવે તેનું તાપમાન કેટલું હશે. એટલે પ્લેટિનમ વિશે એક વાત કહી દીધી, ભાઈ બરફ હોય તો 5 ઓહ્મ હોય, વરાળ હોય તો 5.23 હોય, તો બાથમાં હોય તો કેટલું, અથવા તો સોરી બાથમાં હાલ દીધેલું હોય પણ બાથનું તાપમાન કેટલું હશે, ત્રણ આટલું હશે એમ કહેવાનું મતલબ. હવે બરફનું તાપમાન એટલે 0 ઓહ્મ લેવાનું હંમેશા, ખબર પડી ગઈ, અને વરાળનું તાપમાન 100 ઓહ્મ લેવાનું. આ વસ્તુ યાદ રાખી લો, હું ભલે ના કીધું હોય પણ એક વસ્તુ તમે જાણી જ લો કે બરફનું તાપમાન 100 ઓહ્મ, કારણ કે 0 ઓહ્મ સેલ્સિયસ જ બરફ બને, અને વરાળ કયા તાપમાને બને તો 100 ઓહ્મ સેલ્સિયસ. એટલે આમાં આ ચોખવટ નહીં કરી પણ આટલા આપણે સમજી જવાનું કે શું છે. તો ઉદાહરણ 3.4, તો આપણને કીધું બરફનું તાપમાન, બરફનું તાપમાન જેના આપણે કહીએ ટી ઝીરો કહીએ, ટીઓ કહીએ, બરાબર, બરફનું તાપમાન ટીઓ કેટલું હોય, 0 ઓહ્મ સેલ્સિયસ જ હોય, અને એ સમય અવરોધ કેટલો એને આપણે કહીએ આરઓ, આર ઝીરો અથવા આરઓ, કેટલું હતું 5 ઓહ્મ. બરાબર, વાત ખબર પડી ગઈ, બરાબર, ખબર પડી કે નહીં. એ જ રીતે વરાળનું તાપમાન એને આપણે લઈએ ટી વન અથવા તો
100 લઈએ, ચલો 100 લઈએ, ચોપડીમાં લીધું એ પ્રમાણે લઈએ 100, કારણ કે વરાળનું તાપમાન છે 100°C હોય, અને એ સમયે અવરોધ R100 કેટલા વોચ પોઈન્ટથી 20 ઓમ, બરોબર? વાત ખબર પડી કે નહીં? બરોબર, ચલો બરફનું તાપમાન વરાળનું તાપમાન આવી ગયું. હવે પ્લેટિનમ નો બાથ ટબ માટે અવરોધ તો આલી દીધો, એને આરટી કહીએ, આરટી કહીએ 5.795, પણ એના માટે આર ટીટી કેટલા, મતલબ તાપમાન કેટલું, એના માટે તાપમાન કેટલું, તાપમાન શોધવાનું છે. જે પ્લેટિનમ બરફ સમય આવું અનુભવતો હોય, વરાળ સમય આવું અનુભવતો હોય, તો બાથ ટબ સમય કેટલું અનુભવે તાપમાન, એમ પૂછ્યું આપણને. વાત ખબર પડી? હવે ચોપડીમાં એક સીધું સૂત્ર આલી દીધેલું છે, ચોપડીમાં એક સૂત્ર આલી દીધેલું છે, સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, બરોબર? સૂત્ર આપણે યાદ રાખીશું. મારે તાપમાન શોધવું હોય તો સૂત્રનું આવું હ આરટી માઇનસ આરઓ અથવા R0 R100 - RO × 100. આ સૂત્રને આપણે યાદ રાખીશું, બરોબર? ચોપડીનું આ સીધું સૂત્ર, એટલે અમુક સૂત્ર આપણે જાતે યાદ રાખવા પડે. આમ તો તમે બીજી રીતથી પણ ગણી શકો, એ બીજી રીતમાં હમણાં આ સૂત્ર ટૂંકાણમાં પતાવો. 795 - 5 આર હો ચેટલા આલેલા 5.23 - 5 × 100. આનો સાદુ રૂપ આપશો તમે, ચેટલું મળે? 0.795 - 0.23 × 100 એટલે કેટલું મળે? કંઈ કરતા 345.65°C. એટલે બાદ તમારું તાપમાન આટલું હોય, તાણીનો અવરોધ 5.795 થાય, બરાબર? આ મળે. ચલો આ તો થઈ ચોપડીની રીત, પણ એક બીજી રીત વિશે હું તમને કહી દઉં. આ રીત તમારે ઘરેથી ગણવાની રહેશે. બીજી રીત, આ ટૂંકી રીત તો ખરી, પણ એક બીજી રીત જે હું તમને કહેવા માગું એ તમારે ઘરેથી ગણવાનું રહેશે. એકદમ ઇઝી રીત એ પણ, પણ થોડી લાંબી પડી જાય બીજી રીત, બરોબર? આવું ડાયરેક્ટ સૂત્ર તમારે યાદ ના રાખવું હોય, મારે યાદ નહીં રાખવું, કોઈ બીજું સૂત્ર નહીં. ચલો થોડી ટેકનિકલ પ્રોબ્લેમ હતી. ચલો બીજી રીતમાં જુઓ, આ સૂત્ર તો આપણા જોડે હજ, R2 = R1 1+α T2 - T1, આ તો ખબર જ છે તમને, સૂત્ર અવરોધ અને તાપમાન વચ્ચેનું સંબંધ. પ્રથમ આપણે એવું લઈએ બરફ અને વરાળ માટે, ચલો બરફને પહેલું રાખીએ, વરાળને બીજું રાખીએ, એટલે વરાળ બરફ, ચલો થઈ ગયું. હવે આનાથી શું મળશે તમને, તો હું તમને કહી દઉં. આ ખબર હ મને આલેલું છે કે ભાઈ આલેલું ને, R100 R0 આલેલા હન, આ ખબર હ મને, આ ખબર, તાપમાને ખબર, 0 ન હો, તો આનાથી મળશે હું તણ આલ્ફા મળશે આપણને, તાપમાન ગુણાંક મળશે. મળી ગયો તાપમાન ગુણાંક. આ તમારે ઘરે દાખલો ગણવાનો, ધ્યાનથી જુઓ. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણને તાપમાન ગુણાંક મળી ગયો, કરતા બનાવી દો એનો તાપમાન ગુણાંક આપણને મળી ગયો, ચલો બરોબર મળી ગયો. હવે શું કરો? બસ હવે પછી બાથટબ અથવા વરાળ, બાથટબ અથવા બરફ કોઈ પણ લઈ લો, કારણ કે ત્યાં તેનો પદાર્થ એક જ છે, પ્લેટિનમ. તો પ્લેટિનમ બાથટબ અને બરફ માટે લઈ લો, બાથટબ અને બરફ માટે લઈ લો. ચલો બાથટબના આરટી કહીએ, તો ચલો RT = બરફ, એટલે R0 1+α TT - T0. હવા આવડે ના આવડે? જુઓ તો ખરા, આ આલી દીધેલો હલે, જુઓ
आर जीरो खबर पोच आल्फा शोधी नाख्य अपने वना पर थी टीटी शोधवानो हो आपड़ा टी जीरो एटले जीरो बस बधीज वस्तु आली होय ने एक वस्तु शोधवानी है तो सूत्र उपयोग कराय ना कराय तो कराय कराय ना कराय 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 ले तो खबर पड़ी गई आ बात तो आपणे आ रीते पण गणी शकीए कोई पहला बरफना वराडमां ए उपयोग करीने आपणे आल्फा मतलब तापमान गुणांक ले तापमान गुणांकनो उपयोग करीने पसा शोधी नाखो आवड़क ना आवड़े એટલે તમારે જો આ સૂત્ર ના યાદ રાખવું હોય કે ભાઈ આ સૂત્ર નહીં યાદ રાખવું મારે તો તમે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકો. ખબર પડી ગઈ આ વાત. આ તમારે ઘરેથી જાતે ગણવાનું રહેશે, બરાબર? આ જાતે ગણવાનું રહેશે. રીત લખી જ કાઢી અમે, પણ આ તમારે જાતે ગણવાનું રહેશે. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા દાખલાઓ જોઈશું.